નમસ્કાર મિત્રો ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા હતા ત્યારે વાલીઓની ચિંતા એ હતી કે શું બાળકોની જે સ્કૂલો છે તે ચાલુ રહેશે કે બંધ થશે તેમજ મિત્રો આ ઉપરાંત કેટલીક સ્કૂલો એવી પણ છે કે જ્યાં કોરોનાના કેસો મળી આવ્યા હતા અને બાળકોની અંદર પણ આનું જે સંક્રમણ છે તે જોવા મળ્યું હતું અને આ બાબતની બાબતોને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકારે જે સૌથી મોટો નિર્ણય લીધો છે તો તે અંગેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું પરંતુ એ પહેલાં આપણી ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો એટલે કે મિત્રો આવતીકાલથી સમગ્ર ગુજરાતોની અંદર જે સ્કૂલો છે તે બંધ રાખવામાં આવશે તેમજ મિત્રો આ શાળા કોલેજો ક્યારે ખોલશે તે અંગેની પણ ચર્ચા આપણે કરીશું આ ઉપરાંત સતત વધતા જતા કોરોનાના લીધે લોકડાઉનનો પણ નિર્ણય છે તે લેવામાં આવી શકે છે તેમજ મિત્રો આ મુજબ જો આપણે જોઈએ તો કે રાજ્યમાં ધોરણ એકથી નવની જે શાળાઓ છે તે હવેથી બંધ રહેશે એટલે કે મિત્રો આ અગાઉ કોરોનાના કેસો વધતા રાજ્યના જે મોટા મહાનગરો છે તેમાં સ્કૂલો જે છે તે બંધ કરવામાં આવી હતી પરંતુ અન્ય શહેરોમાં આ જે સ્કૂલો છે તે ચાલુ હતી પરંતુ હવે આવતીકાલથી એટલે કે પાંચમી એપ્રિલથી આ જે સ્કૂલો છે તે રાજ્યની સમગ્ર સ્કૂલો છે તે બંધ રાખવામાં આવશે તેમજ મિત્રો આ જે છે તે પાંચ એપ્રિલથી લઈ અને અનિશ્ચિત સમય સુધી આ જે સ્કૂલો છે તે બંધ રાખવામાં આવશે એટલે કે કેટલો સમય હજુ બંધ રહેશે તેનો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી તેમજ મિત્રો આ જે નિર્ણય છે તે જે સરકારની કોર કમિટીની બેઠક યોજાઈ હતી તેની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણયથી વાલીઓને નિશ્ચિતપણે શાંતિ થશે અને બાળકોની અંદર જે કોરોનાનો ફેલાવો થવાનો ભય હતો તે પણ દૂર થશે